મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિવારણ સમિતિના વડા નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં 11 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પુણેની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપી સચિન અંદુરે અને શરદ કલશકરને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાના માસ્ટર માઇન્ડ ગણાતા ડોક્ટર વિરેન્દ્રસિંહ તાવડે ઉપરાંત કોર્ટે વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કર્યા છે. હત્યા કેસમાં કુલ 5 આરોપી હતા. મહત્વનું છે કે 20 ઓગસ્ટ 2013 રોજ દાભોલકરની પુણેમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. પુણેમાં દાભોલકરની હત્યા પછી ફેબ્રુઆરી 2015 ગોવિંદ પાનસરેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તે જ વર્ષે ઓગસ્ટમાં કોલ્હાપુરમાં એમએમ કુલબુર્ગીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વિરેન્દ્ર તાવડે પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. જોકે સરકારી પક્ષ તેમની સામે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નહોતું અને તાવડે ઉપરાંત અન્ય 2 આરોપીઓ સામે પણ આરોપ સાબિત થઈ શક્યા નથી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.